મિત્રો હું તમને કાયમ કહેતો હોઉં છું કે ઇંગ્લિશ શીખવા માટેના બહુ બધા રસ્તા છે એક રસ્તો એ પણ છે કે ઇંગ્લિશના જે સુવાક્યો હોય છે સુવિચાર કે ક્વોડ્સ લોકોના મહાન લોકોના જે વાક્યો છે એ ઇંગ્લિશમાં આપણે જો વાંચીએ બોલીએ સમજીએ તો પણ આપણને ઘણા નવા ઇંગ્લિશ શબ્દો આપણને આવડી શકે તો આજે આપણે આવા બારથી તેર ક્વોટ્સ જોવાના છીએ સમજીએ કે આ બધા કોર્ટ્સનો મતલબ શું છે વોટ્સઅપ સ્ટેટસમાં તો આપણે મૂકતા હોય છે પણ આ વાક્યોના મતલબ શું છે એ આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલાં તો સબસ્ક્રાઈબ નીચે બટન જે છે લાલ કલરનું એના પર ક્લિક એકવાર કરી દો સૌથી પહેલું વાક્ય છે મિલિયન્સ ઓફ પીપલ કેન બિલીવ ઇન યુ મિલિયન્સ ઓફ પીપલ એટલે કે લાખો લોકો તમારી અંદર બિલીવ ઇન યુ તમારી અંદર વિશ્વાસ રાખતા હોય એમને તમારામાં શ્રદ્ધા હોય ઠીક છે ને લાખો લોકોને ભલે તમારામાં વિશ્વાસ હોય એન્ડ યેટ નન ઓફ ઇટ મેટર્સ એન્ડ યેટ એટલે તેમ છતાં પણ નન ઓફ ઇટ મેટર્સ એનાથી કશો જ ફરક નથી પડતો જો ઇફ યુ ડોન્ટ બિલીવ ઇન યોર સેલ્ફ જો તમને તમારી પોતાની અંદર વિશ્વાસ ના હોય તમને પોતાની અંદર શ્રદ્ધા ના હોય તો પછી ભલે લાખો લોકો તમારી અંદર વિશ્વાસ રાખતા હોય એનાથી કોઈ જ ફરક નથી પડતો ઠીક છે ને આ પહેલું જ વાક્ય છે કેવું લાગ્યું અમને નીચે કમેન્ટમાં જણાવો આ વાક્ય બીજું વાક્ય છે બેસ્ટ થિંગ આઈ એવર ડેટ બેસ્ટ થિંગ એટલે બેસ્ટ થિંગ એટલે સૌથી શ્રેષ્ઠ વસ્તુ આઈ એવર ડેડ ડેડ એટલે ભૂતકાળની વાક્ય છે ભૂતકાળનું વાક્ય છે મેં લાઈફમાં સૌથી સારી કોઈ વસ્તુ જો કરી હોય વોસ ટુ બિલીવ ઇન માય સેલ્ફ મેં મારી પોતાની અંદર વિશ્વાસ રાખ્યો અને મને જે યોગ્ય લાગ્યું એ કર્યું એ મારી લાઈફનું સૌથી બેસ્ટ ડિસિઝન હતું સૌથી શ્રેષ્ઠ વસ્તુ જે મેં કરી એ હતી ઠીક છે પોતાની અંદર વિશ્વાસ રાખીને કંઈક કર્યું નેક્સ્ટ ગ્રેટ થિંગ્સ નેવર કમ ફ્રોમ કમ્ફર્ટ ઝોન્સ નો કમ્ફર્ટ ઝોન એટલે શું કમ્ફર્ટ એટલે આપણને એકદમ આરામદાયક કોઈ લાઈફ કે કોઈ આરામદાયક વસ્તુ આપણને લાગતી હોય આપણી પરિસ્થિતિ આરામદાયક હોય થોડી તકલીફ તો લેવી પડે જીવનમાં જો તમને બધું કમ્ફર્ટેબલ જ મળી જતું હોય એકદમ આરામદાયક પરિસ્થિતિ હોય તમારી તો પછી લાઈફમાં તમને કોઈ ગ્રેટ એટલે કે બહુ મોટી વસ્તુ તમે લાઈફમાં નહીં કરી શકો એવું આ વાક્યમાં કહેવા માગે છે ગ્રેટ થિંગ્સ નેવર ક્રમ ગ્રેટ થિંગ્સ એટલે બહુ જ મહાન અચિવમેન્ટ તમારી લાઈફના ખૂબ જ સુંદર વસ્તુઓ ખૂબ જ મોટી વસ્તુઓ નેવર કમ તમારી લાઈફમાં કદી નહીં આવે ફ્રોમ કમ્ફર્ટ ઝોન જો તમે તમારી શાંતિપૂર્વકની જે પરિસ્થિતિ છે જે આરામદાયક પરિસ્થિતિ છે એમાંથી જો તમે બહાર નહીં આવો તો ત્યાં આ વસ્તુઓ કદી તમને નહીં મળે ઠીક છે કમ્ફર્ટ ઝોનને છોડવો પડે પોતાની આરામદાયક લાઈફ છોડવી પડે તો પછી તમને લાઈફમાં કંઈક ગ્રેટ કંઈક મોટું તમે કરી શકો એવું આ વાક્યમાં કહેવા માગે છે કેવું લાગ્યું આ વાક્ય નીચે કમેન્ટમાં એકવાર લખી દો નેક્સ્ટ ગુડ થિંગ્સ કમ ટુ ધોઝ હુ વેઇટ ઇંગ્લિશમાં એક આવું સુવાક્ય છે કે ગુડ થિંગ્સ કમ ટુ ધોઝ હુ વેઇટ જે લોકો ધીરજ રાખે છે એ લોકોને સારી વસ્તુઓ મળે ઉતાવળે આંબા ના પાકે એવું ગુજરાતીમાં કહેવાય છે સો થોડી રાહ જુઓ તો સારી વસ્તુઓ મળતી હોય છે ઠીક છે ને બટ બેટર થિંગ્સ કમ ટુ ધોઝ હુ વર્ક ફોર ઇટ પણ એ સારી વસ્તુઓ હતી ને ગુડ થિંગ્સ એના કરતાં પણ સારી વસ્તુઓ થિંગ્સ કમ ટુ ધોઝ એવા લોકો જોડે આવે છે હુ વર્ક ફોર ઇટ જે એના માટે મહેનત કરે છે આનો મતલબ છે ખાલી ઊભા રહીને ખાલી રાહ જોવાથી સારી વસ્તુઓ કદાચ તમને મળે ઠીક છે થોડા સમય પછી ઉતાવળ નથી કરતા રાહ જોઈએ છીએ એના કરતાં પણ સારી વસ્તુઓ જો તમારે ઈચ્છતા હોય કે તમારી લાઈફમાં આવે તો પછી એના માટે કામ કરવું પડશે ખાલી રાહ જોવાથી તમારું કામ નહીં થાય ઠીક છે નેક્સ્ટ નેક્સ્ટ વાક્ય જે છે એ છે સ્ટોપ બિંગ અ ઓફ વોટ કુડ ગો રોંગ સ્ટોપ બિંગ અ ફ્રેઇડ બિંગ એટલે બનવું થવું ઠીક છે સ્ટોપ બિંગ અ ઓફ વોટ કુડ ગો રોંગ અફ્રેઈડ એટલે ડરવું કોઈ વસ્તુથી સો સ્ટોપ બિંગ અફ્રેઈડ ઓફ તમે એક તો ડરવાનું છોડીશો છોડી દો શાનાથી ઓફ વોટ કુડ ગો રોંગ શું ખોટું થઈ શકશે બરાબર ને આ આપણે કંઈક કરતા હોય તો એમાં શું ભૂલ થશે કે આનું કંઈક ખરાબ રિઝલ્ટ આવશે એનાથી આપણે ઘણીવાર ડરતા હોઈએ છીએ તો એ ડરવાનું છોડો એન્ડ ડરવાનું છોડો એન્ડ સ્ટાર્ટ બિંગ પોઝિટિવ અબાઉટ વોટ કુડ ગો રાઈટ કંઈક નવું કામ આપણે કરતા હોય તો એમાં પોઝિટિવ બનો કે એમાંથી સારી વસ્તુ હોય એમાં ખરું કેટલું થઈ શકે ઠીક છે ને સાચું કેટલું થઈ શકે એવું વિચારીને કોઈક વસ્તુ કરો મતલબ કે આપણે ફોર એક્ઝામ્પલ આના માટે એક નાનકડી સ્ટોરી પણ હતી કે એક નાનકડું પક્ષીનું બચ્ચ્યું ઠીક છે ને એ ઝાડ પરથી ઉડવા માટે એના પેરેન્ટ્સે કીધું કે તું પક્ષી જે હતું એમને કે ધક્કો માર્યો કે તું ઉડવાનો ટ્રાય તો કર એને કીધું કે પણ જો પડી જઈશ તો ઠીક છે દેટ્સ અ નેગેટિવ પોઝિટિવમાં પક્ષીએ શું કીધું કે યુ થિંક પોઝિટિવ કે જો તું ઉડીશ તો એ તો વિચાર ઠીક છે ને આખું આકાશ તને મળશે સો પોઝિટિવ નેગેટિવ બંને વસ્તુઓ છે સો શું ખોટું થશે એના વિશે ના વિચારો શું સાચું થશે કેટલું સારું થઈ શકે લાઈફમાં એ ડિસિઝન એ વિચારીને ડિસિઝન લો નેક્સ્ટ ધેર ઇઝ નો માર્કેટ ફોર યોર ઇમોશન્સ ઇમોશન એટલે લાગણી ધેર ઇઝ નો માર્કેટ ફોર યોર ઇમોશન્સ તમારી લાગણીઓ માટે કોઈ પણ પ્રકારનું બજાર નથી મતલબ કે તમારી લાગણીઓ કોઈ સાંભળે બરાબર છે આ બજારમાં જેમ કે લે વેસ્ટ થતી હોય છે એમ તમારી લાગણીઓ છે એ સાંભળવામાં કોઈને ઇન્ટરેસ્ટ નથી હોતો એનું કોઈ માર્કેટ નથી ઠીક છે સો તમારી જે લાગણીઓ છે એ લોકોને કહેતા ના ફરો દેટ ઇઝ ધ પોઈન્ટ સો નેવર એડવર્ટાઇઝ સો નેવર એડવર્ટાઈઝ લોકો આગળ તમે તમારા જે રોદણા છે જે પ્રોબ્લમ છે એ લોકો આગળ રડતા ના ફરો કીપ ઇટ ઓલ ઇન સાઇડ એ તમારી અંદર રાખો નેક્સ્ટ વાક્ય છે પીપલ નો યુ ફોર વોટ યુ હેવ ડન પહેલાં તો આ વાક્યો તમને કેવા લાગ્યા નીચે કમેન્ટમાં અમને જરૂર જણાવો કંઈક વધારે જોઈતું હોય તો પણ અમને કહો કે શું કરી શકાય આનાથી બી સારો વિડીયો બનાવવા માટે પીપલ નો યુ ફોર વોટ યુ હેવ ડન પીપલ નો યુ લોકો તમને ઓળખે છે જાણે છે શાના માટે ફોર વોટ યુ હેવ ડન તમે જીવનમાં શું શું કર્યું છે લોકો તમને એનાથી ઓળખે છે નોટ ફોર વોટ યુ પ્લાન ટુ ડુ તમે શું પ્લાન કરો છો એનાથી લોકો તમને નહીં ઓળખે બે વર્ષ પછી તમે શું કરવાના છો ચાર વર્ષ પછી તમે શું કરવાના છો એના આધારે દુનિયા તમને નથી ઓળખતી તમે આ સુધી શું કર્યું છે તમે જે કરેલું છે ને એના પર ફોકસ કરો કારણ કે જે કર્યું છે એનાથી તમને લોકો ઓળખે છે ખાલી વાતો કરવાથી લોકો તમને નહીં ઓળખે તમે લોકોને તમારામાં વિશ્વાસ નહીં પડે નેક્સ્ટ opportunity dances વિથ those who આર ઓલરેડી ઓન ધી ડાન્સ ફ્લોર now વોટ is ઓપોર્ચ્યુનિટી ઓર opportunity ઓપોર્ચ્યુનિટી એટલે તક તક એવા લોકો જોડે ડાન્સ કરે છે મતલબ એવા લોકો જોડે આવવા માટે તૈયાર હોય છે થનગનાટ એનામાં હોય છે નાશવા માટે રેડી હોય છે તક કોના માટે વિથ ધોઝ હુ આર ઓલરેડી ઓન ધી ડાન્સ ફ્લોર જે લોકો ઓલરેડી તકની જોડે નાચવા માટે તૈયાર છે આનો મતલબ શું છે જે લોકો ઓલરેડી પ્રયત્ન કરી રહ્યા છે મતલબ તકની સાથે નાચવા માટે ટ્રાય કરી રહ્યા છે એવા લોકો જોડે જ તક નાચતી હોય છે ખાલી આરામ કરીને બેસતા લોકો જોડે તક ડાન્સ નથી કરતી ઠીક છે સો ધેટ્સ ધી પોઈન્ટ ઓફ ધીસ કે જે લોકો પ્રયત્ન કરતા હોય એમની જોડે તક નાચવા માટે એમની સાથે આવવા માટે તૈયાર હોય છે જે લોકો બહાર સીટમાં બેઠા બેઠા રાહ જુએ છે એવા લોકોનો નંબર નહીં આવે ધેટ્સ વોટ ધીસ કોટ મીન્સ નેક્સ્ટ ઇફ ઇટ સ્કેર્સ યુ ઇફ ઇટ સ્કેર્સ યુ સ્કેર એટલે ડરાવવું ઇફ ઇટ સ્કેર્સ યુ જો એ તમને ડરાવે છે કોઈ પરિસ્થિતિ કોઈ વસ્તુથી તમને ડર લાગે છે ઇટ માઇટ બી અ ગુડ થિંગ ટુ ટ્રાય તો પછી એ કદાચ સારી વસ્તુ પણ હોઈ શકે ટ્રાય કરવા માટેની પ્રયત્ન કરવા માટેની મતલબ કે આ વાક્યનો મતલબ એ છે કે જો તમને કોઈ વસ્તુથી પરિસ્થિતિથી બીક લાગે છે સો ઓલવેઝ ભાગી ના જાઓ એ કદાચ તમારા પ્રયત્ન કરવા માટેની સારી વસ્તુ હોઈ શકે જીવનમાં કંઈક નવું કરો તો બીક તો લાગશે એવો આ વાક્યનો મતલબ છે નેક્સ્ટ વાક્ય છે બેટર ટુ લીવ વન યર એઝ અ ટાઈગર બેટર ટુ લીવ વન યર એઝ અ ટાઈગર વાઘ તરીકે એક વર્ષ જીવવું એ સારું છે કોના કરતા ધેન અ હંડ્રેડ એઝ અ શીપ ગેટાની જેમ સો વર્ષ જીવવા કરતા વાઘની જેમ એક વર્ષ જીવવું હજાર ગણું સારું છે હિંમતથી જીવો એવું આનું મતલબ છે નેક્સ્ટ ડોન્ટ લેટ ધ ડાર્કનેસ ઓફ ધી પાસ્ટ કવર ધી બ્રાઇટનેસ ઓફ ધી ફ્યુચર ડોન્ટ લેટ ધી ડાર્કનેસ ઓફ ધી પાસ્ટ એટલે કે ભૂતકાળનો જે અંધકાર છે ડોન્ટ લેટ એને કંઈક ના કરવા દો શું ના કરવા દો ભૂતકાળનો જે અંધકાર છે એને ભવિષ્યનું જે અજવાળું છે એને ઢાંકવા ના દો મતલબ ભૂતકાળ છે એને પાછળ છોડી દો એ તમારા ભવિષ્યના પ્રકાશને ઢાંકે એવું ના થવા દો ઠીક છે નેક્સ્ટ ઇવન ઇફ યુ આર ઓન ધી રાઇટ ટ્રેક इवन इफ यू आर ओन दी राइट ट्रेक जो तुम साचा रस्ता पर हो इवन इफ यू आर ऑन दी राइट ट्रैक भले ते साचा रस्ता पर छो यू वील गेट रन ओवर इफ यू जस्ट सेक देर रनओवर एट તમારા ઉપર થઈને કોઈ ગાડી જતી રહીને તમે કચડાઈ જાઓ એને રન ઓવર આપણે કહેતા હોય છે સો તમે સાચા રસ્તા પર હોય એ પૂરતું નથી સાચા રસ્તા પર તમે ચાલતા હોય એ જરૂરી છે સાચો રસ્તો લાઈફમાં ચૂઝ કર્યો પણ જો બેઠા હશો વચ્ચે વચ્ચે રોડ ઉપર રાહ જોતા જોતાં તો પછી તમને કચડીને કોઈ આગળ જતું જ રહેશે એવો આ વાક્યનો મતલબ છે છેલ્લું વાક્ય છે દેર આર મેની થિંગ્સ ઇન લાઈફ દેટ વિલ કેચ યોર આઈઝ જીવનમાં ઘણી વસ્તુઓ એવી છે દેર આર મેની થિંગ્સ ઇન લાઈફ દેટ વિલ કેચ યોર આઈસ જે જેને તમારી આંખો ગમાડી લેશે બરાબર છે તમારું એટ તમારું ધ્યાન એની તરફ જશે એવી બહુ બધી વસ્તુઓ છે દેર આર મેની થિંગ્સ ઇન લાઈફ દેટ વિલ કેચ યોર આઈસ ઓર કેચ યોર એટેન્શન બટ ઓનલી અ ફ્યુ વિલ કેચ યોર હાર્ટ બહુ ઓછી વસ્તુઓ હશે ઓનલી અ ફ્યુ દે વિલ કેચ યોર હાર્ટ જેને તમારું હૃદય ગમાડશે કે જે જેને તમારું હૃદય કહેશે કે નહીં આ મને બહુ જ ગમ્યું ઠીક છે ને આંખોથી તો બહુ બધી વસ્તુઓ તમને ગમશે હૃદયને ગમે એવી બહુ જ ઓછી વસ્તુઓ છે પર્સ્યુ ધોઝ પર્સ્યુ એટલે એવી વસ્તુઓ માટે પ્રયત્ન કરો લાઈફમાં એ વસ્તુઓ મેળવવા માટે કંઈક કરો એમની માટે કંઈક મેળવવાનો પ્રયત્ન કરો એવો આ વાક્યનો મતલબ છે કેવો લાગ્યો આ વિડીયો અમને નીચે કમેન્ટમાં જરૂરથી જણાવો મિત્રો જોડે શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોઈ કન્ડ્યુસન નહીં સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરો થેન્ક યુ